नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ બુલેટિન સાથે ઉપરથા સમાચારમાં સૌપ્રથમ વાત કરે પોરબંદરની તો પોરબંદરના બકરલા ગામમાં ફાયરિંગમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે ખેતીની જમીન નજીક નેરી ખોદવા બાબતે બે ખેડૂતો વચ્ચે બપાલ થઈ હતી અને મામલો વિચકાતા પડોશી ખેડૂતે ફાયરિંગ કર્યું હતું જ્યારે બે લોકોએ ફાયરિંગ કરી હોવાની વિગતો સામે આવી છે ફાયરિંગ થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત भतीजानी हालत गंभीर जणाई हती। संवाददाता प्रतीश शीलू फोन लाइन थी जोड़ाई चुक्या छे। जी प्रतीश, जमीन ना झगड़ा में फायरिंग करवामां आव्युं हतुं अने जेमां एकनुं मोत निपज्युं छे, हाल अत्यारे तपास क्यां सुधी पहोंची छे अने शुं वधारे माहिती? જે રીતે અવારનવાર જે ખેડૂતો દ્વારા જે જમીનને ઝઘડાને લઈને જે ઘટના ઉભરતી હોય છે, આવી જ ઘટના પોરબંદર જિલ્લાનું જે બકરલા ગામ છે ત્યાં બની હતી, જેમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત બન્યો છે। આ જે સમગ્ર મામલો છે તેને લઈને પોલીસ દ્વારા જે આરોપીઓ છે તે આરોપીઓને શોધખોળ માટેની જે તમામ જે ગતિવિધિઓ છે તે હાથ ધરવામાં આવી છે। અને આ જે ઘટના બની છે તે જે જમીનની નજીક જે મેરી ખોદવાની બાબત છે તેને લઈને જે બે ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી, અને આ બબાલમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે તેને પોરબંદરની ભાવસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જી જી પ્રતિશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો કાકાનું મોત નિપજ્યું છે અને ભત્રીજાને ઈજા પણ પહોંચી હતી, ખેતર મુદ્દે વિવાદ થયો હતો અને આ ઝઘડામાં ફાયરિંગ કરવામાં આવી, જ્યારે બે લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદમાં વરુનાળે પાણીની પારાયણ જોવા મળી છે, જ્યારે જગતપુરમાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન જોવા મળ્યો હતો। રહીશો પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા મજબૂર થયા છે। વરુનાળે પીવાના પાણીનો મોટો પ્રશ્ન સામે આવ્યો છે, ટેન્કર રાજ જોવા મળ્યું અમદાવાદમાં। વરુનાળે પીવાના પાણીની પારાયણ છે, જગતપુરમાં પીવાના પાણી માટેનો પ્રશ્ન છે, જ્યારે સ્થાનિકોએ પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। તો આકરો ઉનાળો અને તેમાં પણ પાણીની વિકટ સમસ્યા, ત્યારે સ્થાનિકો હાલ અત્યારે ટેન્કર મંગાવી અને પાણી લેવા મજબૂર બન્યા છે। જગતપુરમાં પીવાના પાણીની સમસ્યા અને જેને લઈ ટેન્કર મંગાવવામાં આવ્યું હતું, પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા મજબૂર સ્થાનિકો જોવા મળ્યા છે, ત્યારે આકરા ઉનાળે અમદાવાદમાં ટેન્કર રાજ જોવા મળ્યું। ટેન્કર મંગાવી સ્થાનિકો પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે, ટેન્કર મંગાવી ભર ઉનાળે હાલ અત્યારે પીવાનું પાણી સ્થાનિકો મેળવી રહ્યા છે। તો આકરો ઉનાળો છે અને તેમાં પણ પીવાના પાણીની સમસ્યા, જગતપુરનો આ મામલો છે। સમગ્ર મામલે સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દીપિકા, અમદાવાદમાં આકરા ઉનાળે ટેન્કર રાજ જોવા મળ્યું, સ્થાનિકોનું શું કહેવું છે, કેટલા સમયથી આ સમસ્યા છે? બિલકુલ, જે પ્રકારે આજના દિવસે જ આ પ્રકારની સમસ્યા થઈ છે, કારણ કે ગઈકાલ સાંજથી આ સોસાયટીમાં પાણી નથી આવ્યું। અમદાવાદના જગતપુર વિસ્તારની આ ઘટના છે, જગતપુર વિસ્તાર ગોતા વિસ્તારની અંદર આ પ્રકારની સમસ્યા જ્યારે થતી હોય ત્યારે અંતરિયાળ ગામડામાં પાણી કેટલું પહોંચતું હશે તે સૌથી મોટો સવાલ કહી શકાય, કારણ કે અત્યાધુનિક સોસાયટી છે અને આ સોસાયટીના જે પ્રકારના પાણીના ઇસ્યુ થયા છે, મારી સાથે કેટલીક મહિલાઓ છે સોસાયટીની, તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, ક્યાંથી પાણી નથી આવ્યું, આ પ્રશ્ન કેટલો? બપોરથી અમારે ત્યાં પાણી નથી આવતું, 5:30 બરાબર છે, રોજિંદુ કામ જે વાસણ કપડાં હોય છે એ બંધ છે, ને આ અત્યારે વેકેશનની સિઝન ચાલે છે, તમે સમજો, બધા છોકરાઓ બચ્ચાઓ ઘરમાં હોય છે, જેન્ટ્સ તો નોકરી પર જતા રહે છે, પણ અમારું તો રોજિંદુ કામ અહીંયાથી જ ચાલે છે બરાબર। 43 ડિગ્રી અત્યારે ગરમી છે સરકારની, તો પણ અમારે અત્યારે કોઈ પણ અમને મદદ મળી નથી, કોર્પોરેશન તરફથી પણ નથી, ને બિલ્ડરના પ્રોબ્લેમના લીધે અમારે આ બધું વસ્તુ ફેસિંગ કરવી પડે છે। શું પાણી કેમ નથી આવતું, કારણ શું કહે છે, માસી તકલીફ કેટલી પડે છે? પાણીની તો બહુ જ તકલીફ પડે છે, અમે આટલી મોટી ઉંમરના બહેનો, અમે પાણી ભરવા ક્યાં જઈએ, એટલામાં તો ક્યાંય પાણી નહીં મળતું, તો અમે ક્યાંથી પાણી લાવીએ?
પાછળ પણ જોઈ શકો છો પૃથા, અહીં ટેન્કર મંગાવવામાં આવ્યા છે, ટાંકીમાં ઠાળવવામાં આવે છે અને માત્ર એક બે દિવસ પૂરતી આ વ્યવસ્થા નથી. લગભગ 3-4 દિવસ સુધી સોસાયટીમાં પાણી નહીં રહે. કેટલાક પુરુષો છે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ જે પ્રકારનો ઇસ્યુ સામે આવ્યો છે તેને લઈને સૌથી મોટો સવાલ અહીં ઉભો થાય છે. જ્યારે વ્યવસ્થા કરવાની હોય, કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કોઈ પણ પ્રકારની નથી પહોંચી, જે સ્થાનિકો છે તેઓ પોતે જાતે વ્યવસ્થા ઉઠાવી રહ્યા છે. મારી સાથે કેટલાક સ્થાનિકો, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અહીં પરિસ્થિતિ કેટલી વિકટ અને આ વિશે કોઈને જાણ છે કે કેમ નર્મદાનું પાણી સુધી પહોંચ્યું છે કે કેમ? નર્મદાનું પાણી હજી સુધી અહીંયા પહોંચ્યું જ નથી. સોસાયટી તરફથી પૈસા ત્યાં આગળ પહોંચી ગયા છે, પૈસા પહોંચ્યા છે પણ પાણી નથી. હા, ગટર લાઇનનું પણ એવું જ છે. સીવેજના પાણી ટ્રેક્ટર થ્રુ બહાર રોડ ઉપર ઠાલવવામાં આવે છે, જેનાથી રોગચાળો પણ એટલો જ ફેલાય. પણ આ તંત્રની બેદરકારી છે, નિખાલસપણે કહી શકાય તંત્રની બેદરકારી છે. બેદરકારી કેટલા દિવસ સુધી પાણી આ પ્રકારે તમારે ટેન્કરથી મંગાવવું પડશે? ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં 25 ટેન્કર પાણી અત્રે આવ્યા છે અને અમારા જ પૈસેથી, આ જે કંઈ પૈસા અમારા છે એ અમારા પૈસા છે, અમારા મેન્ટેનન્સના પૈસા છે. આ બિલ્ડર અમને કોઈ પ્રોવાઈડ નથી કરતું કે તંત્ર પણ નથી. તંત્રને અમે જાણે કે હું વ્યક્તિગત રીતે રૂબરૂ મળવા ગયો છું કોર્પોરેશનમાં. બિલ્ડર શું મળ્યો? બિલકુલ રૂટલી ઇજનેરે સ્પષ્ટ શબ્દમાં કીધું કે જ્યાં સુધી અમારો સપ્લાય તમારા ત્યાં ના આવે ત્યાં સુધી અમે મદદ ના કરી શકીએ. એ લોકો ટેક્સના બિલની અંદર પાણીના વેરા તરીકે ટેક્સનું બિલ અમને મોકલે છે અને અમે ભરીએ છીએ. જો પાણીનો વેરો તમે અમારી પાસેથી લો છો તો પાણીની તકલીફ અમારી શા માટે તમે દૂર ના કરી શકો? ભર બપોરે આ પ્રકારની પરિસ્થિતિ ભર બપોરે થઈ રહી છે પૃથા. કેટલાક સ્થાનિકો, તેમની સાથે વાત કરીશું, કારણ કે આ પ્રકારના ઇસ્યુને લઈને હવે આગામી સમયની આ પ્રકારનો ઇસ્યુ ના થાય કેટલા દિવસ સુધી પાણી વગર વલખા મારવા પડશે? આશરે ગઈકાલથી સ્ટાર્ટ કરીએ તો એની પહેલાં બી ડે બિફોર યસ્ટરડે પાણી થોડું ધીરું થઈ ગયું હતું અને મોટરની ઉપર લોડ પડે છે એવું જાણ થઈ જ ગઈ હતી. એટલે એક્સપેક્ટેડ છે કે ભાઈ નેક્સ્ટ 3-4 ડેઝ આવી પરિસ્થિતિ રહેશે. પણ તંત્રને અમે એટલી જ જાણ કરવા માંગીએ છીએ કે ડેવલપ થયેલા એરિયા જે છે, જેમાં ટાઉન પ્લાનિંગ પ્રાયોરિટી ધોરણ ઉપર થતું હોય, જ્યારે ટાઉન પ્લાનિંગ થતું હોય તો એમાં બેઝિક નેસેસિટીની જરૂરિયાત હોય છે. એટલે એ જરૂરી છે કે ભાઈ જે તે એરિયાના કોર્પોરેટર અહીંયા નર્મદાના નીર માટે થોડુંક એનું પ્રાયોરિટી આપે. ખૂબ જ જરૂરી છે પરંતુ મળતું નથી અને એમાં પણ ભર બપોરે જ્યારે અહીં મહિલાઓ જે પાણી માટે વલખા મારી રહી છે. આ અમદાવાદનો એ વિસ્તાર છે કે જેને પશ્ચિમ વિસ્તાર કહે છે. પશ્ચિમ વિસ્તારની અંદર અત્યાર આધુનિક બિલ્ડિંગ તો બની ગઈ પરંતુ અહીં પ્રાથમિક જે સુવિધા, જે મહિલાઓ અને ખાસ કરીને પ્રાથમિક સુવિધા માટે વલખા મારતી હોય પાણીની ડોલ લઈને, આપ જોઈ રહ્યા છો પૃથા કે પાણીની ડોલ લઈને અહીં મહિલાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહી છે અને તે પ્રકારનો વિરોધ સામે આવી રહ્યો છે. કારણ કે પાણી ન હોય તો પાણી વગર જળ એ તો જીવન કહેવાય, પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક ઉલટી જોવા મળી રહી છે. પાણી વગર અહીં મહિલાઓ અને ખાસ કરીને જે અહીં સોસાયટીના રહીશો છે તેમને 3 દિવસ સુધી પાણી વગર રહેવું પડશે. દીપિકા, તો જે રીતે સ્થાનિકોનું કહેવું છે કે હજુ પણ 3 દિવસ સુધી તેઓને ટેન્કર રાજનો સામનો કરવો પડશે, ટેન્કરથી પાણી મંગાવવું પડશે, તો આ અંગે કોઈ સત્તાધીશોને તેઓએ જાણ કરી છે ખરી? બિલકુલ, કોર્પોરેશનમાં આ પ્રકારની જાણ છે હજુ સુધી કરવામાં નથી આવી. જોકે કેટલાક લોકો છે જે સ્થાનિકો, તેમની સાથે જ વાત કરીશું. પાણી ગઈકાલથી બંધ થયું, કોર્પોરેશને આપે કોઈ જાણ કરી છે કે કેમ? હા, હું પોતે રૂબરૂ ગયો હતો સોસાયટી વતીથી. ક્યારે ગયા હતા? પશ્ચિમ જમ ચાંદલોડિયા સિલ્વર સ્ટારની સામે ઓફિસ છે. ત્યાં પોતે તમે જાતે ગયા હતા અને જાણ કરી? હા, ગઈકાલથી પાણી નથી. હા, ત્યાં જે પેલા વોર્ડ ઇન્સ્પેક્ટર કહેવાય એમની સાથે મારે હાજર નહોતા, એ રાઉન્ડમાં હતા. ત્યાંના સ્ટાફે મને મોબાઈલ નંબર આપ્યો, એ મોબાઈલ નંબર ઉપર મેં વાત પણ કરી. ઇવન આ વોર્ડના 2 કોર્પોરેટર સાથે વાત કરી, જેમાંથી એક કોર્પોરેટરે ખૂબ સારો સહકાર આપવાની વાત કરી, પણ સહકાર હજી સુધી મળ્યો નથી. ઇવન કે બિલ્ડરને પણ અમે જણાવી ચૂક્યા હતા કે ભાઈ અમને બીજા બોરની જરૂર છે. એ વાત અંડર પ્રોસેસ છે, હજી સુધી ફાઇનલ અમને કોઈ જ જવાબ મળ્યો નથી કે બનાવશે કે નહીં બનાવે કે ક્યારે બનાવશે. બિલ્ડરની લાગણી છે ખરી કે બોર બનાવે બીજો? હજી સુધી તો અમને દેખાણી નથી. અમારી વાત અમે એમને પહોંચાડેલી છે. ભર ઉનાળે ખાસ કરીને 42 ડિગ્રી ગરમી અને એમાં પણ જ્યારે તમામ લોકોને પાણી વગર વલખા મારવા પડે તો કેવી પરિસ્થિતિ હશે પૃથા, એ સમજી શકાય તેવી જ વાત છે. અને આવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને તંત્રનું કાચું ક્યાં કપાય છે તે પણ અહીં સમજવા જેવું છે પૃથા. જે દીપિકા, તો જે રીતે તેઓએ જણાવ્યું કે કોર્પોરેટરોને વાત કરી, કોર્પોરેશનમાં વાત કરી, તો તે તરફથી શું પ્રત્યુત્તર મળી રહ્યો છે? કારણ કે આટલા આકરા ઉનાળે પણ જો ટેન્કર મંગાવવું પડે અને તે પણ એટલા ડેવલપ વિસ્તારમાં, તો આ બેદરકારી કોની ગણી શકાય? સ્થાનિકોનું શું કહેવું છે?
બિલકુલ બેદરકારી છે તે ખાસ કરીને બિલ્ડરની પણ કહી શકાય અને તેની સાથે તંત્રની પણ કહી શકાય કારણ કે પ્લાન જ્યારે પાસ થાય છે કોઈ પણ સોસાયટીનો ત્યારે પ્લાન પાસ થવા માટે ઘણા બધા નિયમો છે તે લાગુ કરવામાં આવે છે પૃથાને આ નિયમો હેઠળ ખાસ કરીને પાણી જે પ્રાથમિક સુવિધા છે લાઇટ છે તે પ્રાથમિક સુવિધા છે તો તે મળશે કે કેમ તે ચોક્કસથી અહીં પ્લાનિંગ પાસ વખતે બધા મુદ્દાઓ ચકાસવા જોઈએ પરંતુ આ મુદ્દાઓ ચકાસે કે કેમ કે પછી ટેબલ નીચેથી માત્ર પૈસા લઈ લેવામાં આવ્યા છે તે અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને તમામ લોકો જે મહિલાઓ કે જે ભર બપોરે અહીં આપ જોઈ રહ્યા છો કે ટેન્કર આવ્યું છે પાણી લેવા માટે અહીં ઊભી રહી છે તે મહિલાઓ સાથે પણ ફરી એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેદરકારીમાંથી તમને કોની લાગી રહી છે આ આખી ઘટનામાં? બેદરકારી અમને બિલ્ડરની લાગી રહી છે કે જેમને કોઈ બીજા બોરની વ્યવસ્થા ન કરી. બીજા બોરની કોઈ સ્ટેન્ડબાય વ્યવસ્થા જ ન કરી ભાઈ. સ્ટેન્ડબાય કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા નથી મેડમ. અને જે અત્યારે છે આ ટેન્કર બેન્કરને પૈસા પણ અમારે પોતે આપવા પડે છે. હવે વિચારી લો કે અમે અત્યારે ગરમીમાં તો કોઈ ક્યાંય જવાનું નથી. બિલ્ડરે એટલીસ્ટ અમને અમારા રોજિંદી વસ્તુ હોય છે લાઇટ છે પાણી છે કે ગટર લાઇન છે એ બધી વસ્તુ અમને પ્રોવાઈડ કરવી જોઈએ જેના માટે અમે સ્ટાર્ટિંગમાં બધા પૈસા આપેલા જ છે. તેની માટે તો અમને એટલીસ્ટ જીવન જરૂરિયાત વસ્તુ તો બેઝિક આપવી જોઈએ ને. હાઈલાઇટ બિલ્ડિંગ બનાવ્યું છે એનું એ બરાબર છે પણ એને મેનેજ કરવાની વસ્તુ તો એમની એમની પર ડિપેન્ડ છે. જિમ્મેદારી અમારી જિમ્મેદારી નથી. અમે ઓલરેડી ઇમેલ્સ કર્યા છે, અમે ઓલરેડી બિલ્ડરની સાથે મિટિંગ કરી છે ને અમે બધાને અમારી કમ્પ્લેન કરેલી જ છે. પણ અચાનક એકદમ 5:30 વાગે કાલથી પાણી બંધ થઈ ગયું છે, 3-4 દિવસ હજી બંધ રહેશે. તમે એક ટેન્કરના જો તમે 200 કે 300 કે જે પણ વોટએવર એમાઉન્ટ છે ગણો તો અત્યાર સુધી 200 ટેન્કર અમારા તરફથી અમે લગાવ્યા છે. કારણ કે અમે તો ઘર છોડીને જતે નથી રહેવાના ને. અમે અમે બધા જ લેડીઝ હતા જો બધા હજી પાણી લઈને આવે છે. પણ વ્યક્તિ ઘર ખરીદે તો તે ભવિષ્યનું વિચારીને ખરીદતું હોય છે કે અહીં વર્ષો સુધી અહીં જ રહીશું. પરંતુ પૃથા જ્યારે આવી પ્રાથમિક સુવિધા છે ત્યાં મળતી ન હોય તો કેવી રીતે આ પરિસ્થિતિને લઈને લોકો વિચાર કરી રહ્યા છે તે આપ જો રાજો. સ્થાનિકો પોતે આ ટેન્કરમાંથી પાણી કાઢી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારની છે. ત્યારે અત્યાધુનિક સોસાયટીની અંદર જો આવી પરિસ્થિતિ હોય તો કહી શકાય કે તંત્રનું કાચું ક્યાં કપાય છે. પૃથા એ પણ વાત આપને જણાવી દઉં કે જે બિલ લેવામાં આવે છે તેમાં પાણી વેરો લેવામાં આવે છે. એ પાણી વેરો કઈ વાતનો લેવામાં આવે છે તે પણ અહીં સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે જો પાણી વેરો લેવામાં આવતો હોય ને પાણી માટે આ પ્રકારે લોકોને જજુમવું પડતું હોય તો આ પરિસ્થિતિને લઈને કેવી પરિસ્થિતિ અહીં ભર ઉનાળે છે તે ચોક્કસથી જણાવી શકાય ને તે સ્પષ્ટપણે અહીં આ દ્રશ્યો પરથી જ ખબર પડી જાય છે. પૃથા જી જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે ટેન્કર રાજ અમદાવાદમાં જોવા મળ્યું છે, ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ જગતપુર વિસ્તારમાંથી સામે આવી છે. આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તો આ વિસ્તારની જીવાદોરી ગણાતી પાદર 1 ડેમમાં ખેડૂતોને સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. 4,500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગ કરી હતી અને જે ધ્યાને રાખીને પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો. પાદર 1 સિંચાઈ યોજનામાંથી પાણી છોડાયું. ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધારે લોકોને પીવાનું પાણીનો આધાર પાદર 1 ડેમ છે. પાદર 1 ડેમમાં હાલ 1,670 MCFT પાણીનો જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોય જેથી ઉનાળામાં કોઈ પીવાના પાણીનો પ્રશ્ન નહીં રહે અને જેથી જ જેતપુર, ધોરાજી, જૂનાગઢ સહિત 45 ગામના ખેડૂતોને પિયતનો લાભ મળશે. હાલ આપણે ભાદર 1 સિંચાઈ યોજનામાંથી ખેડૂતોને સિંચાઈ માટે પ્રી ખરીફ એટલે કે ઓરવણા માટે પાણી આપવાના છીએ, જેમાં આપણે રાજકોટ અને જૂનાગઢના 5 ગામડાનો સમાવેશ કરતા ટોટલ 45 ગામડાઓને આપણે પાણી આપવાના છીએ. અંદાજે 4,500 થી 5,000 હેક્ટરને આપણે આ સિંચાઈનો લાભ મળશે અને આ 2 પાણીમાં આપવામાં આવેલા છે. હાલ આપણે ભાદર 1 ડેમનું લેવલ 18.90 ફૂટ છે એટલે કે 1690 MCFT પાણી છે. 31 ઓગસ્ટ સુધી આપણે પીવાનું પાણી રિઝર્વેશન રાખતા જે બધું પાણી છે તેને આપણે સિંચાઈ માટે આપવાના છીએ. આણંદ બોરિયાવી નગરપાલિકામાં નગરજનોનું હોબાળું જોવા મળ્યું. આડેધડ વેરા વસૂલાત સામે નગરજનોમાં રોષ જોવા મળ્યો હતો. વેરા વધારાને લઈ પાલિકા સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો. પાલિકા ભવન ખાતે નગરજનોએ હોબાળો કર્યો હતો. વેરો નહીં ઘટાડવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. 18મો આપણા નગર પંચાયતનો બોરિયાવી નગરપાલિકાનો વેરો 1160 રૂપિયા હતો. અત્યારનો 2023-24માં એવા લોકો 5,700 રૂપિયા કરવા પડશે. ગટર વેરો 2,000 રૂપિયા, ગટર વેરો 2,000 રૂપિયા,
પછી પાણી વેરો 2000 રૂપિયા, સફાઈ વેરો 550 રૂપિયા. તો આ ગરીબ પ્રજા કઈ જશે? વાહન વેરો વાહન, અને એમાં પાછું નવું મેળા છે હવે કે વાહન વેરો, કે સ્કૂટર નો 500 રૂપિયા, ગાડી નો 2000, નવો પેલે મેં તો પહેલી વાર સાંભળ્યું કે ભાઈ વેરો, વાહન નો વેરો નગરપાલિકા ઉભો. બોરીયાવી નગરપાલિકામાં 2016-17 માં 1150 રૂપિયા વેરો હતો, ત્યારબાદ 18-19 માં વધારીને 2650 કરવામાં આવે છે, અને અત્યારે 2023-24 માં 5700 રૂપિયા વત્તા મિલકત નાની મોટી ટૂંકી હોય એ પ્રમાણનો વેરો વધારી અને વાહન વેરાનો ટેક્સ ઉમેરવા પડે છે. એના સામે અમારો ગામનો સખત વાંધો વિરોધ ગાંધીજીના માર્ગે આંદોલન કરવાનું અમારા રહીશોએ નક્કી કરેલું છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુખપર ગામના પાટિયા પાસે અકસ્માતમાં 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા ભુજ રૂટની એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. પરણીતા તેના બાળકને સ્કૂલે મૂકવા માટે રિક્ષામાં જતી હતી. રોજ એક જ વ્યક્તિ રિક્ષા લઈને આવતો હતો, જેથી તેને રિક્ષા ચાલક નવીન ઉર્ફે રાજુ કોષ્ટી સાથે ઓળખાણ થઈ હતી. નવીન અને પરણીતા એકબીજા સાથે વાતો કરતા હતા. ફોન પર ઘણી વખત વાતો થતી હોવાથી નવીન નિશાના પ્રેમમાં પડ્યો. જો કે પરણીતાએ લગ્નની ના પાડતા તેણે છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરી દીધો. સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પનીર વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ થતા ખળભળાટ મચી ગયો. પનીરના સેમ્પલ લેબોરેટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આ મામલે સુરત પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. સુરત સહિત રાજ્યભરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળની ઘટના વધી રહી છે, ત્યારે સુરતની અલગ અલગ વિસ્તારમાં આવેલી ડેરીમાંથી 3 મેના રોજ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 10 સ્થળોના પનીરના સેમ્પલ ફેલ ગયા, જેને લઈ આરોગ્ય વિભાગે 240 કિલો બોગસ પનીરના જથ્થાનો નાશ કર્યો, જેમાં સુરભિ ડેરી, કનૈયા ડેરી, ઇન્ડિયા ડેરી, ગુરુ લાભેશ્વર ડેરી, ડાકોરિયા ડેરી, શ્રીજી ડેરી, શુભ સાગર ડેરી, નુરાની ડેરીના પનીરના સેમ્પલ ફેલ ગયા છે. આ તમામ ડેરીઓ સામે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ ફટકાર્યો. પરંતુ ચિંતાજનક વાત એ છે કે આ પનીરના સેમ્પલ 3 મેના રોજ લેવામાં આવ્યા હતા, જે બોગસ છે તેનું પરિણામ 15 દિવસ પછી આવી રહ્યું છે. એટલે 3 મે પહેલા અને પછી જેમણે આ સ્થળોએથી પનીર ખરીદ્યું ઇન્જેક્શન લેવા કતાર જોવા મળી હતી. સિવિલમાં ડોગબાઇટના ઇન્જેક્શન લેવા લાઈનો લાગી હતી, જ્યારે મોરા ભાગળમાં રહેતો આખો પરિવાર પહોંચ્યો હતો હોસ્પિટલ. 6 મહિના પહેલા પરિવારની દીકરીનું થયું હતું અવસાન, જ્યારે શ્વાને વચકું ભરતા મોત થયાનો પરિવારનો દાવો છે. હડકવા ઉપડતા 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. મોત બાદ પરિવારના લોકો ઇન્જેક્શન લેવા પહોંચ્યા હતા. મહિલા બાળકો સહિત 30 લોકો સિવિલમાં કતારમાં જોવા મળ્યા હતા. સિવિલમાં ડોગબાઇટનું ઇન્જેક્શન લેવા લાઈનો લાગી હતી, તો રખડતા શ્વાનનો ત્રાસ હજુ પણ યથાવત છે, જેને લઈ લોકો હાલ અત્યારે ડોગબાઇટના ઇન્જેક્શન લેવા હોસ્પિટલમાં કતાર લગાવી રહ્યા છે. સંવાદદાતા કીર્તેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે કીર્તેશ, સિવિલ હોસ્પિટલ ખાતે કેવો માહોલ છે, કારણ કે લોકો કતારમાં ઉભા છે ઇન્જેક્શન લેવા માટે? બિલકુલ પ્રથમ, સુરતના મોરા ભાગળ વિસ્તારમાં 2 મહિના પહેલા એક યુવતીને કૂતરા દ્વારા કડવાને લઈને તેને હડકવા થયો હતો. ગઈકાલે તેનું મોત થયું છે. જો કે મોતના સમાચાર સામે આવતા પરિવારના 30 કરતા વધુ સભ્યો કે જે રોડના ફૂટપાથ પર રહે છે તેઓ તમામ લોકો
ખડકવા વિરોધી રસી લેવા માટે જેને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ડોગબાઇટા ઇન્જેક્શન લેવા હોસ્પિટલમાં કતાર જોવા મળી હતી. ડોગબાઇટથી યુવતીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ સમગ્ર પરિવાર હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન લેવા પહોંચ્યો હતો. રાજકોટના ભાયાવાદરમાં બીજેપી પ્રમુખ પર જીવલેણ હુમલો થયો હતો. બીજેપી યુવા પ્રમુખ હાર્દિક રાવાણીએ એસીનો હપ્તો ન ભરતા 8 શખ્સોએ ગળા દુપટ્ટો માર્યો હતો અને જ્યારે ગળતા પાટુનો માર મારવામાં આવ્યો હતો જ્યારે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાર્દિક રામાણીએ બજાજ ફાઇનાન્સનો એસીનો હપ્તો 2400નો ભરવાનો બાકી હતો અને જે હપ્તાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ બેફામ ગાળો આપી અને માર માર્યો હતો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જેના વિરુદ્ધ હાર્દિક રામાણીએ ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી. રાજકોટના ભક્તિનગર પોલીસે 20 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે અને 20 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ એક મહિલા માટે સુરતથી રાજકોટ આ ગાંજો લઈ આવ્યા હતા. પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી છે. તો સુરતથી ગાંજો લાવ્યાની આરોપીઓએ કબૂલાત કરી છે. ભક્તિનગર પોલીસને સફળતા મળી છે. ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. વહીવટીતંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને નિયંત્રણ આપવાના દ્રશ્યો વડોદરાના કલાલી બ્રિજના છે, જ્યારે સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજ નીચે કોર્પોરેશને બનાવેલા શેલ્ટર હોમ છેલ્લા એક વર્ષથી બંધ છે, ત્યારે શેલ્ટર હોમમાં જાણે ગંદકીએ આશરો લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શેલ્ટર હોમના કમ્પાઉન્ડમાં દારૂની થેલીઓના ઢગલા જોવા મળ્યા ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શેલ્ટર હોમ નિરાશ્રિતોને આશરો આપવા માટે બનાવ્યો છે કે પછી ગંદકીને. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે, ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતી જે અટલાદા બ્રિજ નીચે જે શેલ્ટર હોમ આવેલું છે ત્યાં આગળ આવી પહોંચે મહાનગર વડોદરા મહાનગરપાલિકા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન અક્ષરચોક બ્રિજ નીચે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ જે જગ્યા છે ત્યાં આગળ શેલ્ટર હોમ બન્યું છે, ત્યાં એક વર્ષથી આ બંધ હાલતમાં છે. આપ જોઈ શકો છો એની હાલત જે છે કે આપ અહીંયા આગળ કમ્પાઉન્ડની અંદર બિલકુલ ગંદકી જોવા મળી રહી છે અને આ શેલ્ટર હોમ છેલ્લા એક વર્ષથી બંધ છે, કારણ કે આનું હજુ ઉદઘાટન જ નથી થયું. આ ઉદઘાટન કયા કારણોસર નથી થયું તે એક મહત્વનો વિષય છે અને એક પ્રશ્ન પણ ઉદ્ભવે છે, શા માટે આનું ઉદઘાટન એક વર્ષથી જો કરવામાં જે બનાવી દેવામાં તો ઉદઘાટન શા માટે નથી થયું. પરંતુ અહીં આગળ કદાચ આ જે છે તે એક દૂષણનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે તમને હું બતાવીશ કે આ જે ખંડ છે મહિલાઓનો ખંડ છે ને જે તમામ પ્રકારના જે અહીં આગળ અલગ અલગ ખંડ બનાવવામાં તેની બહારના હું આ જે એના જે કમ્પાઉન્ડ વોલ છે તેના હું તમને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ લોકો પત્તાની કેટ પછી દારૂનું જે એક પાઉચ છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે જે દેશી દારૂમાં વપરાતી જે થેલીઓ હોય તે થેલીઓ અહીંયા આગળ ઢગલા બંધ જોવા મળી રહી છે. હું તમને અહીંયા આગળ આખા કમ્પાઉન્ડના દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર અહીંયા આગળ માત્ર દારૂનું જે દેશી દારૂની અંદર જે થેલીઓ વપરાતી હોય છે તે થેલીઓ જ અહીંયા આગળ જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ જે શેલ્ટર હોમનો જે કમ્પાઉન્ડ છે તે કદાચ હવે જે દૂષણ જે ફેલાવે છે સમાજની અંદર તેમનો એક અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. અંકિત ગોંડશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદમાં સગીરાને વેચી દેવાના કૌભાંડમાં ખુલાસો થયો છે. એના લગ્ન અશોક પટેલે પોતાની બેન દેખાડીને કરી દીધેલા. બીજા જે આ ગેંગના સદસ્યો હતા એ કોઈ બાપ બને, કોઈ બેન બને, કોઈ મા બનીને એક ઢોંગ કરીને આ સગીરાને લગ્ન કરાવી દીધા હતા અને એમાં 2,60,000 રૂપિયા અને અમુક જ્વેલરી લીધી હતી. આ જ્યારે સગીરાને આપણે પૂછપરછ એટલે એને વાત કરી મહિલા ઓફિસર દ્વારા તો ત્યારે એ સગીરા એટલી બધી હજુ પણ એક વર્ષ થઈ ગયું હતો પણ હજુ પણ એટલી ડરેલી હતી કે એને પોતાના જે મેરેજવાળું જે પરિવાર છે સાસરું છે ત્યાં એને વાત નથી કરી કે એની જોડે આવું થયું હતું. પોલીસે સમજાવ્યા બાદ એ અમને એના ઘર સુધી દોરી ગઈ અને જ્યારે એના ઘરમાં અસરવામાં જે એના ઘર પરિવાર જ્યારે એમ જોડે એને મળાયું તો ત્યારે એ ઘર પરિવારવાળા ખૂબ જ
खुश थया हता अने त्यारे पछी आपणाने जाण थई के 22 जून 2022 એટલે લગભગ એક વર્ષ પહેલાં આ છોકરીનું કિડનેપ અશોક પટેલ અને અશોક પટેલની વાઇફ રેણુકા આ બે મળીને કર્યું હતું અને એના પછી આ બધું આચર્યું હતું ગુનો. આજે પરિવાર જ્યાં એના લગ્ન કરાવ્યા હતા એને આ વાતની જાણ નહોતી અને એ લોકોએ આ સગીરાનું ખોટું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું જેને જેનાથી એ એડલ્ટ હોય એવું ઢોંગ કરીને અને પોતાની સંબંધી હોય બેન હોય એ રીતે એના લગ્ન કરાવ્યા હતા. પછી અશોક પટેલ અને એના બે છોકરાઓ છે એ લોકો પણ આ ગુનો આચરતા હતા, એ લોકો પણ આ રેપ અને ફિઝિકલ જે એક્સપ્લોઇટેશન છે એમાં સામેલ હતા. અશોક પટેલની વાઇફ રેણુકા જે છે એ પણ આ ક્રાઇમની એટલી જ ભાગીદાર રહી છે, કિડનેપ કરવામાં પણ એ જોડે સાથ આપતી હતી અને આ જ્યારે રેપ અને એવું ચાલતું હતું ત્યારે પણ એની હાજરીમાં આ બધું થઈ રહ્યું હતું. આ બાબતે આગળ આપણે પૂછપરછ કરતા એક અમૃત આરોપી છે, અમૃત, અને બીજો છે ચહેરસિંહ બાબુસિંહ સોલંકી. ચહેરસિંહ જે છે એ એક ડીલર છે એ ટાઈપનો, જે આ ટાઈપની જો સગીરવયની બાળિકા બાળકી હોય જેનું કિડનેપ થયું હોય તો એ રાજસ્થાન વેચવાનું એ કામ કરતો હતો અને આખું જે નેટવર્ક હતું એનામાં બીજી 8-1 મહિલાઓ બાબતે આપણાને જાણકારી મળી રહી છે. હવે એ તપાસમાં આગળ નીકળશે કે શું આ 8 મહિલાઓનું પણ કિડનેપ થયું હતું અથવા એ એડલ્ટ હોય અને આ ગુનામાં પોતે સામેલ થઈ હોય. કારણ કે આ પૂછપરછમાં એવું પણ આપણાને જાણવા મળ્યું છે કે આ ગેંગ દ્વારા બે પ્રકારના ક્રાઇમ કરવામાં આવતા હતા. પહેલો કે એ આવી રીતે નાની બાળકીઓને કિડનેપ કરીને રેપ કરીને વેચી દેતા હતા અને બીજો લૂંટેરી દુલ્હનનો ક્રાઇમ. તો ઘણી મહિલાઓ જે છે આમાં આપણે એકનું આપણે અરેસ્ટ પણ કરેલું છે જેનું નામ છે રૂપલ. એ પોતાના મરજીથી આ ગેંગ જોડે ઘણી જગ્યાએ લગ્ન કરતી અને લગ્નના પેટે આ જે ગેંગ છે એને 50,000થી લઈને 3-1 લાખ રૂપિયા સુધીના એ લોકો માંગતા લગ્ન કરાવવા માટે. અને પછી આ જે પૈસા છે એ અશોક પટેલ આ જે લૂંટેરી દુલ્હનનો રોલ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.